વાયુના નિયમો આપણે કેટલાક વાયુના નિયમો વિશે ભણીશું. સૌથી પહેલો છે બોલનો નિયમ. બોલનો નિયમ ટી ડાયરેક્ટ ઇન્વર્સ થ્રી પ્રપોર્શનલ ટુ 1/V. બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. ત્રીજો નિયમ છે ગેલ્યુસેટનો નિયમ. ચોથો છે એવોગેડ્રોનો નિયમ. ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એન. પાંચમો છે સંયુક્ત વાયુ સમીકરણ. જેને છે પીવી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી. છઠ્ઠું છે આદર્શ વાયુ સમીકરણ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. અને છેલ્લું છે વાન ડર વાલ્સ સમીકરણ. વાન ડર વાલ્સ સમીકરણ છે પી વત્તા A n square upon V square into V minus n B is equal to n R T. પરિવાર આપણે બધા નિયમો જોઈશું. વાયુના નિયમો, બોલનો નિયમ અથવા તો P is inversely proportional to 1/V અથવા તો D is ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ડી એટલે કે ઘનતા, અથવા તો તેને આપણે કહી શકીએ પી વન વી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ વી ટુ. શરૂઆતનું સ્ટેજ વી વન પી ટુ એટલે અંતિમ સ્ટેજ. એ જ રીતે આપણે ચાર્લ્સનો નિયમને લખી શકીએ પી વન અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ અપોન ટી ટુ. ગેલ્યુસેટનો નિયમ, સોરી ચાર્લ્સના નિયમને આપણે લખી શકીએ વી વન ટી વન, વી વન અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન ટી ટુ. ગેલ્યુસેટનો નિયમ ટી વન અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ અપોન ટી ટુ. સંયુક્ત વાયુ સમીકરણને લખી શકીએ ટી વન વી વન અપોન ટી વન ઇઝ ઇક્વલ ટુ વી ટુ વી ટુ અપોન ટી ટુ. સૌથી પહેલા આપણે જોઈશું બોયલનો નિયમ. બોયલનો
नियम तो आप लखशु निश्चित तापमाने निश्चित तापमाने निश्चित जत्थाना वायुनो जत्थाना वायुनो दबाण એટલે કે પી તેના કદ એટલે કે વીના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે આપણે લખી શકીએ કે પી એ વીના વ્યસ્ત પ્રમાણમાં છે જ્યાં ટી અને જથ્થો એમ અચળ હોય છે માટે પી બરાબર કે વન અપોન વી એટલે કે કે ને સમપ્રમાણતા અચળાંક કહીશું સપ્રમાણતા અચળાંક કે જે વાયુના તાપમાન ટી અને વજન એમ પર આધાર રાખે છે માટે આપણે લખી શકીશું પીવી ઇઝ ઇક્વલ ટુ કે હવે ધારો કે અચળ તાપમાન અને વાયુના જથ્થા માટે વાત કરીએ તો પ્રારંભિક સ્થિતિ માટે પ્રારંભિક સ્થિતિમાં જો દબાણ P1 હોય અને કદ V1 હોય એ જ રીતે અંતિમ સ્થિતિએ દબાણ P2 હોય અને કદ V2 હોય તો આગળ આપણે જોયું કે PV બરાબર K માટે પ્રારંભિક સ્થિતિ માટે આપણે લખી શકીએ P1 V1 ઇઝ ઇક્વલ ટુ K અંતિમ માટે P2 V2 બરાબર K સમીકરણ 1 સમીકરણ 2 હવે આપણે સમીકરણ 1 અને 2 પરથી કહી શકીએ 1 અને 2 પરથી P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 આપણી પાસે આ સૂત્ર યાદ રાખવાનું છે P1 V1 P2 V2 એ બોયલનો નિયમ છે હવે આના પરથી આપણે આલેખ દોરીએ આલેખ તો સૌથી પહેલા આપણે આલેખ દોરીશું પી અને વી વચ્ચેનો આલેખ તો પી અને વી અને આપણે પી કહીશું અને આને આપણે વી કહીશું તો આપણી પાસે છે પી એ 1/V માટે એક વધે છે તો બીજું ઘટશે પરંતુ આલેખ આપણને આ પ્રકારનો મળશે
नहीं, आपने तापमान ही बात करिए, उतारो कि आने T1 कहिए, आने T2 कहिए, आने T3 कहिए, तो तापमान मा T3 ग्रेटर देन T2 ग्रेटर देन T1 એટલે કે T3 એ સૌથી વધારે તાપમાન છે, ધારો કે 600 કેલ્વિન છે, આ છે 400 કેલ્વિન અને 200 કેલ્વિન. બીજો આલેખ દોરીએ, P વર્સિસ 1 અપોન V. તો P ને છે 1 upon V, એટલે કે P વધશે તો 1 upon V પણ વધશે, માટે એનો આલેખ જોવા મળશે. સીધી રેખા જોવા મળશે. હવે આપણે જોઈએ, T3 હંમેશા T2 કરતા વધારે હશે અને T2 હંમેશા T1 કરતા વધારે હશે, તો અહીંયા પણ સરખી પરિસ્થિતિ થશે. T3 is greater than T2 is greater than T1. ત્રીજો આપણે આલેખ કરીએ, તો PV વર્સિસ T. આપણને ખબર છે કે PV બરાબર K છે, એટલે કે અચળ છે, માટે આપણે દોરીએ PV વર્સિસ T, તો આલેખ અચળ મળશે. એટલે કે ધારો કે આને આપણે T3 તાપમાન કહીએ, T2 કહીએ અને આને T1 કહીએ. આના અહીંયા પણ T3 greater than T2 greater than T1, T3 greater than T2 greater than T1 એટલે કે આપણે આવું કહી શકીએ કે અચળ તાપમાને જો કદ જો દબાણ T વધે તો કદ V ઘટે. બીજું છે, T વધે તો V વધે અને T V બરાબર અચળ રહે. આવું આપણે બોયલના નિયમ પરથી કહી શકીએ. ફરીવાર આપણે જોઈશું, T V બરાબર K એ બોયલનો નિયમ છે. પ્રારંભિક સ્થિતિ માટે P1 V1 is equal to K, અંતિમ સ્થિતિ માટે P2 V2 is equal to K માટે આપણે લખી શકીએ P1 V1 is equal to P2 V2. એના પછી આપણે 3 આલેખ દોરી શકીએ, P વર્સિસ V, P વર્સિસ 1 upon V, P વર્સિસ V. એટલે કે દબાણ વધે તો કદ ઘટે અને દબાણ ઘટે તો કદ વધે. હવે આપણે બોયલના નિયમનો ઉપયોગ કરીને એક સમીકરણ સાબિત કરીશું. તો જે D1 upon P1 બરાબર D2 upon P2 સમીકરણ, તો સૂત્ર તારવું. તો સૌથી પહેલા આપણે જોઈશું કે બોયલના નિયમ પ્રમાણે અહીં D એ ઘનતા છે અને P એ દબાણ છે, તો બોયલના નિયમ પ્રમાણે PV is equal to K. હવે આપણને ખબર છે કે ઘનતા એટલે કે T એ
वजन એટલે કે m છેદમાં કદ હોય છે એટલે કે v હોય છે મતલબ કે d બરાબર m / v હવે આપણે જોઈએ કે બરાબર ધારો કે m 1 / v માટે બરાબર ધારો કે હું 1 / v બરાબર k / p લખીશ p / k લખીશ અહીંયા મારે લખવું હોય તો 1 / v બરાબર p ના છેદમાં k v ના છેદમાં k લખીશ v ના છેદમાં k એટલે કે આપણે લખી શકીએ કે t બરાબર m ના છેદમાં k ગુણ્યા p હવે અહીં વજન અચળ હોય છે માટે k રેસ ગુણ્યા p માટે આપણે લખી શકીએ કે t એ p ના સમપ્રમાણમાં છે હવે આપણે જોઈએ કે પ્રારંભિક સ્થિતિ માટે પ્રારંભિક સ્થિતિ t1 = k / p1 અંતિમ સ્થિતિ d2 = k / p2 માટે આપણે લખી શકીએ સમીકરણ 3 અને 4 પરથી લખી શકીએ t1 / t2 = p1 / p2 તો સમીકરણ આપણે યાદ રાખવાનું છે ફરી વાર આપણે જોઈશું d1 / p1 = d2 / p2 તારું છે બોલના નિયમ પ્રમાણે dv = k એટલે કે 1 / v બરાબર p / k d બરાબર m / v માટે ને છૂટું પાડીએ 1 / v ની કિંમત મૂકીએ તો p / k m અચળ છે કે અચળ છે માટે નો અચળાંક કે રેસ કે તેની જગ્યાએ તો આપણી પાસે સૂત્ર આવી જશે હવે આપણે બોયલના નિયમનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ બોયલના નિયમનો ઉપયોગ કરીને ઉદાહરણ જોઈએ તો કે માઉન્ટ આબુમાં માઉન્ટ આબુમાં હવાનું દબાણ અથવા તો આપણે કહીએ કે વાતાવરણીય દબાણ ઘટે છે માટે હવાની ઘનતા ઘટશે હવાની ઘનતા ઘટે છે કારણ કે દબાણ એ ઘનતાના સમપ્રમાણમાં હોય છે બોયલનો નિયમ પ્રમાણે માટે શ્વાસ લેવામાં ઓછો ઓક્સિજન મળે છે શ્વાસ લેવા માટે જરૂરી ઓટુ ઘટે છે માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે માટે પર્વતારોહકો
પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર ઓક્સિજનની બોટલો સાથે લઈ જાય છે. ફરી વાર આપણે જોઈશું, ઉદાહરણ લઈને સમજીએ તો માઉન્ટ આબુ એટલે કે પર્વતમાં દબાણ, વાતાવરણીય દબાણ ઘટે છે, પી ઘટે છે માટે હવાની ઘનતા પણ ઘટે છે, કે પી પણ ઘટશે, ઘનતા ઘટશે એટલે ઓક્સિજન નું પ્રમાણ ઘટશે માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, માટે જ પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનની બોટલો સાથે લઈ જાય છે.